ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? અંજલી વિદ્યા મંદિરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે સૌ ધોરણ 4 ગુજરાતીમાં આપણે એક સરસ મજાનું કાવ્ય ભણીશું. તમે બધા મારી સાથે એ કાવ્ય ભણશો ને? બાળ મિત્રો, એ કાવ્યનું નામ છે કાવ્ય 6, રાતા ફૂલ. તમે બધા પણ મારી સાથે ગુજરાતીની ચોપડી કાઢીને એમાં રાતા ફૂલ કાવ્ય સમજશો ને? બાળમિત્રો, તમે ચોપડી કાઢો અને જુઓ જોઈએ. કાવ્ય 6 રાતા ફૂલ લખ્યું છે, તેની બાજુમાં ઝવેરચંદ મેઘાણી લખ્યું છે. બાળમિત્રો, ત્યાં ઝવેરચંદ મેઘાણી કેમ લખ્યું હશે? તમને કોઈને ખબર છે કે ત્યાં ઝવેરચંદ મેઘાણી કેવી રીતે લખ્યું હશે? તો કે આજે કાવ્ય છે એ ઝવેરચંદ મેઘાણી નામના લેખક છે, એ લેખકે આ કાવ્ય બનાવ્યું છે, એટલા માટે આ કાવ્યનું નામ એની ઉપર એના લેખકનું નામ ઝવેરચંદ મેઘાણી આપ્યું છે. એ તેના લેખક છે, એટલે કે આ કાવ્ય ઝવેરચંદ મેઘાણી નામના લેખકે લખ્યું છે. એટલે કાવ્યની શરૂઆત થતાં પહેલાં એ લેખકનું નામ આપેલું છે. તો બાળમિત્રો, હવે આજે આપણે આ કાવ્યની શરૂઆત કરશું ને? તમે બધા પણ મારી સાથે આ કાવ્ય ગાશો ને? જુઓ મિત્રો, તેમાં સૌથી પહેલાં એક ઝાડ માથે ઝુમકડું ઝુમકડે રાતા ફૂલ, ભમર રે રંગ ડોલરી ગયો. શું કહે છે બાળમિત્રો? એ એમ કહે છે કે એક ઝાડ માથે ઝુમકડું છે. ઝુમકડું એટલે શું થાય? તો કે ઝુમકડું એટલે ઝુમખું થાય છે. એટલે એમ કહે છે કે ઝાડની માથે ઝુમકું જોવા મળે છે. ઝુમકડું એટલે ઝુમખું, એટલે ઝુમખડે રાતા ફૂલ રે. ઝુમખડે એટલે ઝુમખું, એટલે ઝુમખાની માથે રાતા ફૂલ જોવા મળે છે. ભમર રે રંગ ડોલરીઓ, ડોલરીઓ એટલે કે એક જાતના ફૂલ હોય છે. એક જાતના ફૂલનો રંગ ત્યાં ખૂબ જ સરસ જોવા મળે છે. તો બાળમિત્રો, એક ઝાડ માથે ઝુમકડું એટલે ઝાડની ઉપર સરસ મજાનું ઝુમખું છે, એ ઝુમખા ઉપર સરસ મજાના રાતા ફૂલ છે, અને એક જાતનું ફૂલ તે ત્યાં તેના અલગ અલગ રંગ ખૂબ જ સરસ રીતે શોભી રહ્યા છે. એક ડાળ માથે પોપટડો પોપટડે રાતી ચાંચ, ભમર રે રંગ ડોલરીઓ. હવે એમ કહે છે કે એક ડાળ માથે પોપટડો છે, એટલે કે પોપટડો એટલે કે પોપટ બેઠો છે. ડાળ છે તેની ઉપર એક પોપટ બેઠો છે. જુઓ આ ચિત્ર, તમને આ ચિત્રમાં પોપટ દેખાય છે કે ડાળની માથે પોપટ કેવો સુંદર દેખાય છે? પોપટ રે રાતી ચાંચ, ભમર રે રંગ ડોલરીઓ. પોપટની રાતી ચાંચ છે, પોપટ ડાળ માથે બેઠેલો જોવા મળે છે, અને તેની રાતી ચાંચ ખૂબ જ સુંદર લાગે છે. એટલે કહે છે કે તે જાતના ફૂલનો રંગ ખૂબ જ સુંદર છે. એક પાળ માથે પારવડું પારવડે રાતી આખરે, ભમર રે રંગ ડોલરીઓ. હવે એમ કહે છે કે એક પાળ છે, અને એ પાળની માથે એક પારવડું બેઠું છે. એ પારવડાની રાતી આંખ ખૂબ જ સુંદર લાગે છે. એ પારવડાની રાતની આંખ જોઈને એ દ્રશ્ય ખૂબ જ વધારે સુંદર થઈ ગયું છે, અને તેથી એક જાતના ફૂલનો રંગ ખૂબ જ સુંદર છે, તેનું દ્રશ્ય ખૂબ જ સુંદર જોવા મળે છે. બાળમિત્રો, હવે આપણે સેના વિશે જોયું. તો કે એક ઝાડ ઉપર ઝુમખું બેઠું છે, ઝુમખાના રાતા ફૂલ જોયા. ત્યારબાદ આપણે એક ડાળમાંથી પોપટ જોયો, પોપટની રાતી ચાંચ. પછી એક પાળમાંથી પારવડું જોયું, પારવડાની રાતી આંખ જોઈ. હવે આપણે શું જોઈશું? તો કે હવે આપણે આગળ કાવ્યો વધારીશું. હવે આવશે એક મોલ માથે મરઘડ મરખડે માંજર લાલ, ભમર રે રંગ ડોલરીઓ. મરખલો એટલે શું થાય? ખબર છે બાળમિત્રો કે મરખલડો એટલે શું થાય? તો કે મરખલડો એટલે કે મરઘો થાય છે. એટલે એમ કહે છે કે મોલની માથે મરખલો બેઠો છે. મરખલડો એટલે મરઘો થાય છે, એટલે એ મોલની માથે સુંદર મજાનો
મરઘો બેઠો છે. મરઘડે માંજર લાલ, માંજર એટલે શું થાય? તો કે મરઘાના માથા પરની કલગી થાય છે, એટલે મરઘાના માથા પરની લાલ કલગી ખૂબ જ સુંદર જોવા મળે છે. તમને બધાને આ ચિત્રમાં જુઓ બાળમિત્રો, તમને આ ચિત્રમાં સુંદર દેખાય છે કે એ મરઘાની માથેની માંજર એટલે કે એની કલગી ખૂબ જ સુંદર જોવા મળે છે. ભમર રે રંગ ડોલરીઓ એ એક જાતના સુંદર ફૂલનું ખૂબ જ સુંદર દ્રશ્ય છે. એક નાર માથે ચુંદલડી રાતી ભાત્યો, ભમર રે રંગ ડોલરીઓ. એક નાર માથે ચુંદલડી, નાર એટલે શું થાય છે? તો કે એક સ્ત્રી, એક સ્ત્રીની માથે સુંદર ચુંદડી છે. ચુંદલડી એ રાતી ભાત્યો, એ સ્ત્રીની માથે ચુંદલડી છે અને ચુંદડી એ રાતી ભાત્યો એટલે કે એ ચુંદડીની માથે ખૂબ જ સુંદર રાતી ભાત્યો છે, એટલે કે એ ચુંદડી ખૂબ જ સુંદર લાગે છે. એ ચુંદડી ઉપર અલગ અલગ પ્રકારની ભાત્યો એટલે કે ડિઝાઇન જોવા મળે છે, એટલે ભમર રે રંગ ડોલરીઓ એ જાતના ફૂલ ખૂબ જ સુંદર લાગે છે. એક માત કાખે બાલકડું, બાલકડે રાતા ગાલ, ભમર રે રંગ ડોલરીઓ. એક માત છે એના કાંખે બાલકડું છે. કાંખે એટલે શું થાય? તો કે કાંખમાં, માતાના કાંખમાં તેનું બાળક છે. અને બાલકડે રાતા ગાલ, એ બાળકના રાતા ગાલ ખૂબ જ સુંદર જોવા મળે છે. એ માતાની કાંખમાં તેનું બાળક ખૂબ જ સુંદર જોવા મળે છે અને એ બાળકના રાતા રાતા ગાલ એ પણ ખૂબ જ સુંદર જોવે છે. જુઓ મિત્રો, તમને આ ચિત્રમાં એક માતા કાંખમાં તેના બાળકને લઈને જતી હોય તેવું ચિત્ર દેખાય છે અને એ બાળકના રાતા રાતા ગાલ પણ ખૂબ જ સુંદર જોવા મળે છે. એટલા માટે કહે છે ભમર રે રંગ ડોલરીઓ એ જાતના રંગ ખૂબ જ સુંદર છે. એક બેન માથે શેથલીઓ, શેથલીએ લાલ હિંગોળ, ભમર રે રંગ ડોલરીઓ. એ બેનની માથે શેથલીઓ એટલે કે બેનની માથે એક શેથલીઓ કરવામાં આવે છે. બેન શેથલીએ લાલ હિંગોળ, હિંગોળ એટલે શું થાય? તો કે હિંગોળ એટલે કે રાતા રંગનો પદાર્થ હોય છે. શેથલીએ લાલ હિંગોળ એટલે કે શેથલીઓ છે એ લાલ રાતા રંગના પદાર્થથી ખૂબ જ સુંદર લાગે છે. એ બેનની માથે શેથલીઓ ખૂબ જ સુંદર લાગે છે અને એ શેથલીઓ લાલ રંગના રાતા પદાર્થથી ખૂબ જ સુંદર લાગે છે. એ દ્રશ્ય ખૂબ જ બધાને ગમી જાય એવું સુંદર રમણીય દ્રશ્ય છે. ભમર રે રંગ ડોલરીઓ તેનો રંગ આપણને ખૂબ જ સુંદર લાગે છે. એક ગોખ માથે બાબલડી, બાબતના રાતા દાંત, ભમર રે રંગ ડોલરીઓ. એક ગોખ માથે બાબલડી, બાબલડી એટલે કે ભાભી થાય છે. એક ગોખ માથે ભાભી છે અને બાબતના રાતા દાંત એટલે ભાભીના રાતા દાંત ખૂબ જ સુંદર જોવા મળે છે. ભાભી આપણે જોયા કે એક ગોખ પાસે ભાભી છે અને ભાભીના રાતા દાંત એટલે કે ભાભીના રાતા દાંત ખૂબ જ સુંદર લાગે છે. ભમર રે રંગ ડોલરીઓ એ રંગ આપણને ખૂબ જ સુંદર લાગે છે. એક પાડ માથે પાવડીઓ, પાવડીએ રાત, પાવડીએ લાલ સિંદૂર, ભમર રે રંગ ડોલરીઓ. પાડ એટલે શું થાય મિત્રો? તો કે પાડ એટલે પાવડ એટલે કે પર્વત જેવું થાય છે. એક પાડ માથે પાવડીઓ છે, પાવડીએ લાલ સિંદૂર રે એટલે પાડીઓ લાલ સિંદૂર રે, તેનો લાલ સિંદૂર ખૂબ જ સુંદર લાગે છે. તેના ઉપર જે લાલ સિંદૂર કરેલો છે તેનાથી આખું દ્રશ્ય ખૂબ. એક આભ માથે ચાદરડું, ચાદરડે રાતા તેજ, ભમર રે રંગ ડોલરીઓ. એ એમ કહે છે કે એક આભ માથે ચાદરડું છે. આભ એટલે કે આકાશ, એની માથે ચાદરડું એટલે કે એની માથે સુંદર ચાદર ઓઢી હોય તેવું સુંદર દ્રશ્ય જોવા મળે છે. ચાદર ડે રાતા તેજ એટલે કે તે ચાદર ઉપર રાતા રાતા તેજ જોવા મળે છે. એ આભની ઉપર સુંદર મજાની ચાદર ઓઢી છે અને એ ચાદરની ઉપર સુંદર રાતા તેજ જોવા મળે છે. ભમર રે રંગ ડોલરીઓ આ રંગ ખૂબ જ સુંદર જોવા મળે છે. આભની ઉપર સુંદર મજાની ચાદર ઓઢી હોય એવું સુંદર દ્રશ્ય છે અને એ ચાદર ઉપર રાતા તેજ
તે દ્રશ્ય ખૂબ જ સુંદર જોવા મળે છે. એક સિંધુ પાડે સાજલડી, સાજલડી રાતા હોજ ભમર રે રંગ ડોલરીઓ. સિંધુ એટલે કે સમુદ્ર થાય છે, એ સમુદ્રની સમુદ્ર પાડે સાજલડી એટલે કે સમુદ્ર પાસેની જે સાજલડી હોય છે, જે સાંજુ હોય છે, તે સાજલડી રાતા હોજ, તે સાંજના રાતા હોજ ત્યાં ખૂબ જ સુંદર જોવા મળે છે. તે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. ભમર રે રંગ ડોલરીઓ, સમુદ્રની સાંજની લહેર, એ સાંજના રાતા હોજ, આ બધા રંગ ખૂબ જ સુંદર જોવા મળે છે. તો બાળમિત્રો, આજનું આપણું કાવ્ય તમને ગમ્યું કે નહીં? આ કાવ્યમાં આપણે ઝાડની ઉપર ઝુમકડું, ડાળ માથે પોપટ, પાડની માથે પારેવડું, મોલની માથે મરઘડો, નારની માથે ચુંદલડી, માતની કાખ ઉપર બાલકડું, બેનની માથે શેથલીઓ, ભાભીના પાળ ઉપર પાવડીઓ, આભની ઉપર સુંદર મજાની ચાદર અને સમુદ્ર પરની સાંજ, આ બધા જ દ્રશ્યો તમને બધાને કેવા લાગ્યા? તમને આજનો આ આપણો વિડીયો ગમ્યો? બાળમિત્રો, તમે આવી રીતે આ કાવ્યના લેખક ઝવેરચંદ મેઘાણીએ આ કાવ્ય લખ્યું છે, એવી રીતે બીજા અનેક લેખકોએ પણ અનેક અનેક પ્રકારના કાવ્યો અને ગીતો લખ્યા હોય છે. તો તમે આવા અનેક પ્રકારના લેખક વિશે જાણી અને તેને કયું કાવ્ય લખ્યું છે તે કાવ્ય વિશે માહિતી મેળવજો, એ કાવ્યને લખજો અને એ કાવ્યને સમજવાનો પ્રયત્ન કરજો કે એ કાવ્યમાં શું કહેવા માંગે છે. તો બીજા આવા અનેક પ્રકારના લેખક વિશે તમારે એ લેખક વિશે ગોતી અને તેનું કાવ્ય લખવાનું છે. આમ કરવાથી તમને બીજા નવા નવા લેખકો વિશે માહિતી પણ મળશે. તો બાળમિત્રો, તમારે આ કાર્ય કરવાનું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે તમારી પાસે નવા નવા વિડીયો પહોંચતા રહેશે.